પહેલો પોઈન્ટ, આ જે આપણું મન અને શરીર છે, મનને દુઃખ અને સુખ છે અને શરીરને બીમારી અને સ્વસ્થતા છે. ખ્યાલ આવ્યો? એ છે જ. કોઈ બહુ તંદુરસ્ત છે, કોઈ ઓછો તંદુરસ્ત છે. ખ્યાલ આવે? કોઈ બહુ સુખી છે, કોઈ ઓછો સુખી છે. પણ નિરાશાવાદી લોકો ઊંધું બોલે છે, કોઈ બહુ દુઃખી છે, કોઈ ઓછો દુઃખી છે. ખ્યાલ આવ્યો? અને કોઈ એમ કહે છે કોઈ ઓછો બીમાર છે, કોઈ વધારે બીમાર છે. આ એક જ વાક્ય હું બે રીતે બોલ્યો, સમજ પડી? એમાં પેલા દુર્યોધનને યુધિષ્ઠિર જેવું છે. ખ્યાલ આવ્યો? અચ્છા, પહેલામાં પહેલી મારામારી તો મન ને શરીરની આવી ગઈ. હવે આ ચાર વસ્તુ છે, સુખ દુઃખ, તંદુરસ્તી અને બીમારી. તો આ ચારેની અંદર વચ્ચે રહેલી વસ્તુ શાંતિ છે. એટલે બધાને શાંતિ જોઈએ છે. રાજુભાઈ શાંતિ આપો, શાંતિ આપો રાજુભાઈ. હવે ભાઈ, મેં શાંતિ કેટલા રૂપિયે કિલો? ખ્યાલ આવે? ઘણા ફેંકમ ફેંકવાળા બાવા હોય, નહીં કમાતા જો માર્કેટમાં હોય છે ને, ઓમ કંઈ કંઈ ભસ્મ કરે, કંઈ કરે નાચે, સાજે ઓઢી ફરતા હોય, દાઢીઓ કરે, કંઈ કંઈ મારા ઉભા જાત જાત, તો એ લોકો કેમ જાય છે? એમ તો 5 મિનિટ શાંતિ તો મળી, મો લૂંટી ગયો, લૂંટી ગયો, નાચું કહું છું. એટલે શું આમ આ બધા? એવું નથી કે બધા ગોંડી, આ પબ્લિક ગોંડી નથી. પબ્લિક બિચારી ઉપાય ખોરતી હોય છે. આ મતદાર જેવું આપણે મોતા મોટો કે આ બધા હારા ચોર છે, મોદી મોટાલો. મારો પોઈન્ટ સમજે ને? તો માણસનો જે સ્વભાવ જે છે ને, એ આ રીતે ખોરે. પણ શાંતિ, એ શાંતિ આત્માનો સ્વભાવ જ છે બેન. આત્મતત્વ જાગે આપોઆપ શાંતિ જ છે. આ તો તમે પિંડ ચોટ્યા તમને એટલે એટલે લમણાકૂ છે. તો કયા છે? નાના નાના અણુઓ છે. એ અણુ કોના છે? તે પૃથ્વી તત્વના છે. તો ભાઈ, કેલ્શિયમ છે ને, ફોસ્ફેટ છે ને, મેગ્નેશિયમ છે. પણ એની અંદર જ જુઓ, કેલ્શિયમ આવ્યો ને, તેમાં બે ઇલેક્ટ્રોન ફરતા હોય, એની વચ્ચે પેલું ન્યુટ્રોન, ન્યુક્લિયસ હોય, એમાં ન્યુટ્રોન ને પ્રોટોન હોય. અને પેલા એ કોણ ફેરવે? આપણે ફેરવીએ. પછી કે ના, એ તો સાયન્સ કરે છે. એટલે પેલો એક એક સાયન્સવાળા એવું ખોરી કાઢ્યું. સાયન્સવાળા તો બધા બહુ વિચાર કરે કે આ બધું કંઈ ધડાકો થયો ને, એનાથી બધું નીકળ્યું. ધડાકો કેમ થયો, આ ક્યોથી આવ્યું, એ લાંબો વિચાર નથી કર્યો. એક થયો અને આ બધા એટમો બન્યા. તો એ જે એટમોની ગતિ છે, ગતિનું કારણ શું છે? ગતિનું કારણ વાયુ તત્વ છે, જલ તત્વ છે, અગ્નિ તત્વ છે. તો ક્યોથી આવ્યું? તો કે આ આ ચાર બધા ભેગા થયા. તો ચાર આવ્યા ક્યાંથી? તો કે જલતત્વ ક્યાંથી આવ્યું? બહુ સરસ કહે છે કે જલતત્વ અગ્નિ હતો એટલે જલતત્વ આવ્યું ને. તો પછી અગ્નિ ક્યાંથી આવ્યો? તો અગ્નિ તો વાયુનું ઘર્ષણ થયું તો આવ્યું ને. તો વાયુ ક્યાંથી આવ્યો? તો અવકાશ હતો એમાં વાયુ આવ્યો. તો ભાઈ, અવકાશ ક્યાંથી આવ્યું? તો અવકાશ ક્યાંથી આવ્યું? તો અવકાશ કશું જ નહીં, એ અવકાશ છે. તો કશું જ નથી, ધારો કે. તો એ ક્યાંથી આવ્યું? તો એ કહે છે ટાઈમ છે. ટાઈમ એટલે કાલ. કારણ કે કાલ તો ચાલુ ને ચાલુ જ છે. એ કાલ ચાલે છે એટલે તો વાયુ થયો છે. તો આ ઘડિયાળ કોણે બનાવી? કલાક, બે કલાક, દસ, એ કોણે આવ્યું? તો એમ કહે છે કે આત્મતત્વ જે પરમાત્મ તત્વ છે, એ તો કશું જ કરતું નથી. પરમાત્મ તત્વ કશું જ કરતું નથી, પણ કશુંક થાય છે. એનું નામ છે ટાઈમ. ધારો કે હું પરમાત્મા છું, કશું કરતું નથી, પણ કશું થયું? શું થયું? 1 સેકન્ડ, 2 સેકન્ડ, 10 સેકન્ડ, એ શું છે? એનું નામ કાલ છે. એટલે પેલા છે ને, એક પેલા ત્રિમૂર્તિ ને બધું કરે છે ને, પેલા જૈનમાં જ છે દાદા ભગવાન, એમણે બધા મંત્રોમાં નમઃ શિવાય લખેલો. અચ્છા, તો શિવ ક્યાંથી? એ કાલ છે. કાલ એ ટાઈમ.
જોઈએ કે આપણે ઉજ્જૈનમાં કહે છે ને, ઉજ્જૈનમાં જે મહાકાલ, તો એ મહાટાઈમ છે. તો શિવ એની મેતે આવી ગયા ટાઈમ, એટલા માટે પેલું ગામડામાં આપણે નાખ્યા શિવ સ્વયંભૂ છે, જાતે ઊભા થયા. તો પરમાત્મા અને શિવ આચાર. તો હવે આ જે અણુઓની વાત કહી, એ અણુઓથી ભેગા બની બની અને શું બને છે, કમ્પાઉન્ડ બને છે, મિક્સચર બને છે. એ મિક્સચરોમાંથી આગળ જતાં જતાં ટીશ્યુ જ બને છે, પહેલાં વનસ્પતિ બને છે. વનસ્પતિના ટીશ્યુને પેલા ટીશ્યુ ભેગા થઈ એ સેલ, અને એમાં બને છે. અને એ ભેગા થઈ અને શું બને છે ખબર છે, એનાથી પાછો જીવનો સેલ બને છે. એનાથી એટલે મને સાંભળો, હવે સાંભળો, જીવનો સેલ. તો હવે તમને એમ થશે કે આ બધું થયું તો દેવો ક્યાં આવ્યા? તો દેવોની ખૂબી શું છે, આપણે તો પંચમહાભૂતનું શરીરવાળા છે આ બધામાં, પણ દેવો ને પંચમહાભૂત નથી. અગ્નિમ ઇદે પુરોહિતમ યજ્ઞેશ દેવ, અગ્નિ એ દેવ છે, એમાં ક્યાં પંચતત્વ છે, એ ખાલી અગ્નિ તત્વ છે. વરુણ દેવતા જલ દેવતા છે. તો એ ક્યાં છે? તો પેલો કહે કે સૂર્ય, સૂર્ય આત્મા અજગતુ થશ્ચ, તે વાયુનો ગોરો છે. તો પછી એના દેવતા કયા? એટલે પેલા જૈનમાં જાઓ ને તો પદ્મ પ્રભુ તીર્થંકર આવશે. અને પેલો વાયુ શનિ આવશે, એટલે ભાઈ તમે આ મુનિસુવત દાદાનું નામ લઈ ગયો. તો અગ્નિ ભૂમિ વાયુ વારી આ ચક્કરમાં તો આ દેવતાઓ તમારી સામે આવી ગયા. કયા આવી ગયા? અગ્નિ ભૂમિ વાયુ આ દેવતાઓ છે. એ દેવતાઓ શા માટે આ બધી દોડાદોડ કરે છે? પાણીએ ફરવાની શું જરૂર છે? અગ્નિ આ બધું ફેલાવવાની શું જરૂર? તો એ લોકોનું કામ છે. હવે એવા કેટલાક દેવતા છે દેખાતા નથી, દેખાતા નથી પણ એમનો અનુભવ છે. દાખલા તરીકે હું અત્યારે બોલી રહ્યો છું, એ કોણ છે? અને તમે સાંભળી રહ્યા છો, સરસ્વતી છે. તમને અનુભવાય છે પણ દેખાય, પણ છે હાજર. કારણ કે આ કોઈ રાજુભાઈ આવ્યા છે ને કંઈક બોલે છે, હા જબરું જબરું બોલે છે, કોમનું બોલે છે. તો સરસ્વતી છે, અનુભવાય છે પણ દેખાતી નથી. એમ કેટલી વસ્તુ. એટલા માટે કે ભાઈ શાંતિ દેવતા, મેધાશક્તિ, ખ્યાલ આવ્યો? તો આ બધી દેવતાઓ તો દેવો છે. કેટલાક દેવો નથી દેખાતા, કેટલાક દેખાય છે, અને કેટલાક તો હપુચા દેખાય છે. દાખલા કે ઇન્દ્ર ક્યાં દેખાય છે? વિશ્વકર્મા ક્યાં દેખાય છે? તો આ દેવતાઓ શું કામ કરે છે? તો આ દેવતાઓ ચાલાકીથી આ બધું ખાઈ રહ્યા છે, એમનું જીવન જીવે છે. જેમ મનુષ્ય શું કરે છે, દૂધ ભેગું કરે છે, દૂધમાં બધા બેક્ટેરિયા પડે છે, બેક્ટેરિયા વધી જાય છે, એટલે એનું બીજે દાડે દહીં બની જાય છે, આપણે ભજીયા સાથે દહીં ખાઈ જઈએ છીએ. એમ પૃથ્વી પર અનેક જીવાત્માઓ મોટા થાય છે, ગરડા થાય છે, મરી જાય છે, બેક્ટેરિયા જન્મ્યા ને મરી ગયા, એમનું દહીં થયું. તો આપણે બધા ભેગું થઈને કોક મસાલો બનાવી રહ્યા છે, આપણે મરીએ છીએ ને જન્મીએ છીએ, અને એ દેવતાઓનું કંઈક કામમાં લાગતું હશે. આટલે સુધી આ એક દેવોનું વિજ્ઞાન છે. એટલે કોઈ પણ માણસ જ્યારે પેલું આ ત્યાગ કરતો હોય છે ને, ખ્યાલ આવ્યો, ત્યાં દીક્ષા લે એટલે બધા દેવતાઓ ત્યાં બોલાવે છે. હા, એટલે પણ દીક્ષા લે ત્યારે ઇન્દ્ર અને બધા બધા આપણે બનાવે, એવો રિવાજ છે. તો એ બધા પાછળ ઉદ્દેશ આ છે. તો દેવતાઓ સાત્વિક છે, જ્યારે આપણાની અંદર રજોગુણ છે. તો હવે તમને આ બધાનો સાર એક સિમ્પલ કહું, તો તે દેવાહા ભાવયંતુ વહ, તે દેવાહા ભાવયંતુ.